હલો ફ્રેન્ડ, ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટથી કે સર આયુષની જનરલ નોલેજની જીકેની નવી બુક આવી છે તો તેના રિવ્યૂ વિશે જણાવો, જેથી કરીને અમને ખ્યાલ આવે એ બુક મારી લેવી કે ન લેવી અને બુક કેવી છે. અહીંયા સૌ પ્રથમ તો હું તમને ખાસ એક જણાવી દઉં કે આ બુકમાં એક પણ MCQ આપેલ નથી, એટલે સારી વાત કહેવાય. આમાં જે છે એ 550 થી 600 જેવા પેજ આપેલા છે અને બધા મહત્ત્વના ટોપિક આમાં કવર થાય છે. ટોટલ 30 જેટલા વિષયો છે અહીંયા તમે જોઈ શકો છો. એની સૌ પ્રથમ હું તમને અહીંયા ઇન્ડેક્સ બતાવું કે 30 વિષયો કયા કયા છે. અહીંયા સંપૂર્ણ ક્લાસ 3ની જે ખાલી તૈયારી કરે છે, જેમ કે તલાટી જુનિયર ક્લાર્કની, VMC જુનિયર ક્લાર્કની, ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની, એની બધી તૈયારી કરતા હોય તો તે વિદ્યાર્થી મિત્રો માટે આ સારામાં સારી બુક છે. કારણ કે ટોટલી 30-30 વિષય આમાં કવરો થઈ જાય છે અને સારા એવા ડીપમાં છે. એવું નથી ખાલી બેઝિક માહિતી આપેલી છે, ઘણા વિષય તો વધારે ડીપમાં છે. જેમ કે ઉદાહરણ તરીકે તમને કહું, જો તમારે અહીંયા પર્યાવરણ કરવું હોય, આપત્તિ વ્યવસ્થાપન કરવું હોય, વિશ્વ કરવું હોય તો આ બુકમાંથી ખાલી કરશો તો પણ તમારું કવર થઈ જશે. ક્લાસ 3વાળા માટે, GPSCવાળા માટે નથી કહેતો, ખાલી ક્લાસ 3વાળા માટે કહું છું. અહીંયા સૌ પ્રથમ ઇન્ડેક્સમાં 30 જેટલા ચેપ્ટરો છે, હું તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ રીતના માહિતી છે. કારણ કે આખી આખી બુક હું તમને નહીં બતાવી શકું, અને અંદર 2 થી 3 ચેપ્ટર હું તમને બતાવીશ. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત એક નજર આપેલું છે, પછી ગુજરાતના જિલ્લા પણ આમાં કવર થઈ જાય છે. આ બુકમાં તમે કરશો તો પણ તમારે બીજી બુક કરવાની જરૂર નહીં પડે. પછી ગુજરાતની ભૂગોળ આપેલું છે, ભૂગોળ પણ આમાં સારી એવું ડીપમાં કવર કરેલું છે. ટૂંકમાં તમને કહું તો કે આ બુકમાં જે પણ વિષય આપેલા છે થોડાક વધારે ડીપમાં આપેલા છે બીજી કોઈ જનરલ નોલેજની બુક કરતાં. ગુજરાતી ભાષા અને સાહિત્ય આપેલું છે આખી આખું, પછી ગુજરાતનો ઇતિહાસ આપેલો છે. અને જો તમે બીજી કોઈ બુકમાંથી કરતા હો, જેમ કે ઉદાહરણ તરીકે કહું તમને તો કે સાહિત્ય માટે તમે કોઈ પણ બીજી એક બુક આખી કવર કરેલી છે, તો તમારે આ ટોપિક જે છે આ જનરલ બુક તમે લ્યો તો આમાંથી તમે સ્કીપ કરી શકો, જેથી કરીને તમારે ટાઈમ પણ બચી શકે આ બુક વાંચવામાંથી. મહા ગુજરાત આંદોલન આપેલું છે, ગુજરાતની રાજનીતિ આપેલી છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, પછી ભારત વિશે માહિતી આપેલી છે, ભારતના વિવિધ રાજ્યો વિશે માહિતી આપેલી છે, ભારતની ભૂગોળ વિશે માહિતી આપેલી છે, ભારતના ઇતિહાસ વિશે માહિતી આપેલી છે. જો તમે ક્લાસ 3ની તૈયારી કરતા હો તો ખાલી આ ઇતિહાસ કરશો તો પણ તમારો કવર થઈ જશે. પછી ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ, પછી પંચાયતી રાજ, કોમ્પ્યુટર પણ આપેલું છે, સામાન્ય વિજ્ઞાન આપેલું છે GCRTનું, પછી વિજ્ઞાન અને ટેકનોલોજી આપેલું છે, પછી પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, સામાન્ય ભૂગોળ આપેલું છે, અને વિશ્વ એક નજર આપેલું છે, વિશ્વની પણ સારી માહિતી આમાં કવર થઈ જાય છે, એ પણ અપડેટ. પછી ઇકોનોમી આપેલું છે, પર્યાવરણ આપેલું છે, પછી આપત્તિ વ્યવસ્થાપન આપેલું છે, અને એ વિશે કરંટ અફેરમાં જે માહિતી હોય છે તે બધી આપેલી છે, એ પણ એ પોર્ટલ. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આપેલી છે, ભારત અને વિશ્વના અવોર્ડ આપેલા છે, અને ભારતની વસ્તી આપેલી છે, રમતગમત આપેલી છે, અને જે તાજેતરમાં પદાધિકારો જે છે એ બધા આપેલા છે. આવી રીતે એક આ પૂરેપૂરી ઇન્ડેક્સ હતી, તમે જોઈશો એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતનામાં છે. હું 2-3 વિષય તમને જણાવું જેથી કરીને તમને ખ્યાલ આવે, અને વિડીયોની એન્ડમાં એ પણ હું તમને જણાવી દઈશ કે આ બુકની પ્રાઇસ કેટલી છે, કઈ જગ્યાએથી તમારે લેવી, બીજી કોઈ જનરલ નોલેજની બુક કરતાં આ બુક કેવી છે તે પણ હું તમને થોડું ઘણું માહિતી આપી. અને બીજી એક આપણે જનરલ નોલેજનો બુક રિવ્યુનો વિડીયો બનાવેલો છે તે આપણે ક્લાસ 3 બુક લિસ્ટમાં મળી જશે. એમાં બીજી 3 બુક છે એ શહેજાદ કાઝી છે, લિબર્ટીની છે, એનો પણ વિડીયો આપણે બનાવેલી છે. જો તમારે એ જોઈને પછી આ બુક જોવું હોય તો પણ તમે જોઈ શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે તમારે કઈ બુક લેવી. અને ગુજરાત વિશે માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી બધી આપેલી છે. આ બુક સારી એવી બુક છે, તમે જોઈ શકો, અને કોષ્ટકમાં પણ બધી ડિટેલો માહિતી આપેલી છે. વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી, અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહી. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત વિશે સારી એવી માહિતી આપેલી છે. ગુજરાતના જિલ્લા તમે જોઈ શકો છો, કઈ રીતના એક જિલ્લો આપેલો છે તે હું તમને અહીંયા બતાવું. અહીંયા તમે જોઈ શકો દેવભૂમિ દ્વારકાની એટલી અહીંથી અહીંયા સુધી માહિતી આપેલી છે. આવી રીતના જિલ્લા વિશે માહિતી હતી. હવે ગુજરાતની ભૂગોળ પર તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતના બધી માહિતી આપેલી છે. આ બધી ગુજરાતની ભૂગોળ છે, એમાં પણ કૃષિ વિશે, અલગ અલગ પાકો વિશે માહિતી આપેલી છે. આ બુક આમ લાગે છે પણ નાની છે, પણ છે બહુ વધારે આમાં માહિતી આપેલી, કારણ કે 2 પેજ અહીંયા તમે જોઈ શકો છો, એકને એક પેજમાં 2 પેજ કવર થઈ જાય છે, એટલું બધું ડીપમાં આપેલું છે. એટલે જો તાજેતરમાં તમે બુક લેવા માગો તો તમે આ બુક લઈ શકો છો, કારણ કે આ થોડીક વધારે પડતી ડીપમાં છે. પછી અહીં ગુજરાતની ભાષા અને સાહિત્ય એ પણ તમે જોઈ શકો છો, સારી એવી બધી ડિટેલમાં માહિતી અહીંયા આપેલી છે. એમાં અમુક ચેપ્ટર તમે સ્કીપ કરી શકો, કારણ કે જો તમે બીજી કોઈ બુકમાંથી કરેલા હોય તો આ બુકમાંથી કરવાની જરૂર નથી. પછી ગુજરાતનો ઇતિહાસ આપેલો છે, અહીંયા તમે જોઈ શકો છો આ ગુજરાતનો ઇતિહાસ છે, બધી કાળ વિશે માહિતી બધી આપેલી છે, અલગ અલગ વંશ વિશે. આવી રીતના બધી માહિતી એમાં કવર થાય છે. પછી મહા ગુજરાત આંદોલન આપેલું છે,
પછી ગુજરાતની રાજનીતિ આપેલી છે, જે મુખ્યમંત્રીઓને રાજ્યપાલને જે છે એની બધી માહિતી આપેલી છે. પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમે જોઈ શકો છો, અલગ અલગ નૃત્યો વિશે માહિતી આપેલી છે, મેળાઓ વિશે માહિતી આપેલી છે. પછી આ ભારત વિશે તમને જણાવી દઉં, ભારત વિશે ખાસ એક તમારે જાણવા જેવું છે, કારણ કે ભારતની માહિતી તમારે કરવાની હોય છે ક્લાસ 3ને તલાટીમાં ક્લાર્કમાં. અહીંયા તમે જોઈ શકો છો ભારતની પણ સારી એવી માહિતી બધી કવર થઈ જાય છે. એટલે આવી રીતની એક આ બુક છે, સારી એવી બુક છે, જો તમે લેવા માગતા હો તમે લઈ શકો છો. ભારતના વિવિધ રાજ્યો આપેલા છે, પછી ભારતની ભૂગોળ આપેલી છે, બધી પર્વતમાળાની એવી સારી એવી ડીપમાં માહિતી આપેલી છે આમાં, એ તમે લઈ શકો છો આ બુક. ભારતમાં સિંચાઈ આપેલી છે, આવી રીતના એક આ બુકમાં દરેક ટોપિક કવર થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ સાંસ્કૃતિક વારસો છે ભારતનો, ભારતનું બંધારણ બતાવવાની કાંઈ તમને જરૂર નહીં, કારણ કે તમને ખ્યાલ છે. અહીંયા જે ચેપ્ટર એમ લાગે કે તમને ખ્યાલ નથી એ જ બતાવું છું, જેથી કરી તમને વધારે માહિતી આ બુકની મળી રહી. આ બંધારણ છે, બંધારણ સારું એવું ડીપમાં આપેલું છે આ બુકમાં, અને આ બુકમાં એમસીક્યુ નથી આપેલા, એટલે સારું કહેવાય કે ચેપ્ટર ગમે પૂરું થાય ખાલી માહિતી જ બધી આપેલી છે. અહીંયા તમે પંચાયતી રાજ પણ જોઈ શકો છો, આ પંચાયતી રાજ છે. વિડીયો પોઝ કરીને તમે આમાં બે અમુક પેજ વાંચી શકો, જેથી કરીને તમને ખ્યાલ આવે. પછી અહીંયા કોમ્પ્યુટર આપેલું છે, એ પણ તમે જોઈ શકો, કોમ્પ્યુટરના વાયરસો આપેલા છે અને બધી કોમ્પ્યુટરની માહિતી આપેલી છે. આવી રીતના એક આ બુક છે અને આ સારી એવી બુક છે, અર્થતંત્ર તમે જોઈ શકો છો. આ એન્વાયરમેન્ટ આપેલું છે, એ પણ ડ્રોઈંગ સહિત આપેલું સારી એવી માહિતી, અને છેલ્લે પરિસ્થિતિ થાય પછી એ પણ હું તમને બતાવું, જેથી કરી તમને ખ્યાલ આવે. અહીં એપ અને પોર્ટલ આપેલા છે. હવે આ બુકની પ્રાઇસ થોડીક વધારે છે, જો અને નીચે તમને કોન્ટેક નંબર મળતો હોય છે જોવા મળશે ત્યાં તમે ફોન કરીને આ બુક ઘરે મંગાવી શકો છો. આવી રીતે એક આ બુક છે, અહીંયા તમે જોઈ શકો ભારતના પદાધિકારો પણ આપેલા છે, લેટેસ્ટ જે 2023ના છે. હવે આ બુકની પ્રાઇસ તમને ખાસ જણાવી દઉં, ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે સર પ્રાઇસ તમે કીધી નહીં, પણ અહીંયા પ્રાઇસ આની 650 રૂપિયા છે, અને કલરિંગ બુક છે એટલે થોડીક પ્રાઇસ પણ આની વધારે છે, પણ સારા એવા ડિસ્કાઉન્ટમાં તમને નીચે કોન્ટેક નંબર આપેલો છે, ત્યાં જઈને તમે ઘરે બેઠા ફ્રી કુરિયર ચાર્જમાં તમે મંગાવી શકો છો. આવી રીતના એક આ બુક હતી, અને આ બુક જો તમારે લેવી હોય તો જનરલ નોલેજની તમારી પાસે કોઈ પણ અત્યારે બુક હાલમાં ન હોય તો તમે આ બુક લઈ શકો. જો તમારી પાસે વર્લ્ડિન બુક્સની છે, શહેજાદ કાજીસરની બુક છે, તો તમે આ બુક, જો તમારી પાસે જૂની હોય જેમ કે 2020ની 2021ની, તો તમે આ બુક નવી અપડેટ કરી શકો છો. બાકી તમારે લેવાની કાંઈ જરૂર છે નહીં. આ બુકમાં જે છે એ મેક્સિમમ ડીપમાં માહિતી બધી આપેલી છે, તમારે જો લેવી હોય તો તમે લઈ શકો છો. બાકી મારા મત મુજબ જો તમારી પાસે અત્યારે હાલમાં જેમ કે વર્લ્ડિન બુક્સની અથવા શહેજાદ કાજીની લેટેસ્ટ 2022ની પણ હોય તો પણ તમારે આ બુક લેવાની જરૂર નથી, કારણ કે આપણે ખોટા કોઈના પૈસા બગડે એવી આપણે આ ચેનલમાં કાંઈ માહિતી આપતા નથી, જે વિદ્યાર્થી મિત્રોને સાચી છે એ જ માહિતી આપી છે. આમ આ બુક તમે લઈ શકો છો, મેં કીધું એ મુજબ, જો તમારી પાસે કોઈ પણ બુક ન હોય અને તમે લેવા માગતા હો તો બેસ્ટ આ બુક છે, કારણ કે મેક્સિમમ ઘણી બીજી બુક પણ તમારે નહીં લેવી પડે, જેમ કે પર્યાવરણની બુક, પછી મેનેજમેન્ટ ડિઝાસ્ટરની બુક, આ બધી જે છે બુક એ તમારે લેવાની જરૂર અલગથી નહીં પડે. સાંસ્કૃતિક વારસાની બુક એ કોઈ લેવાની જરૂર નહીં પડે, કારણ કે આમાં એ પણ કવર સારું એવું થઈ જાય છે. આવી રીતના એક આ બુક રિવ્યુ તો ગમે તો લાઈક કરી આપજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ માહિતી મળતી રહે. થેન્ક યુ.